દેવાદિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ. બનાસકાંઠા જિલ્લાના મહાદેવ મંદિરોમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની પાંખી હાજરી. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના પગલે હાલમાં શ્રાવણ માસના પ્રારંભમાં મંદિરોમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે જે મંદિરોમાં લોકોની ભીડ ઉમટતી હતી તે મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીને પગલે રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન મંદિરો પણ બંધ કરાવી દીધા હતા. જો કે હવે અનલોક જાહેર કરાયા બાદ મંદિરો ખોલવાની છૂટછાટ આપવામાં આવતા હાલમાં સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે મંદિરોમાં ભક્તજનોને દર્શન કરવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે દર વર્ષે શરૂ થતા શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર મહાદેવ મંદિરોમાં ઉમટે છે. ત્યારે શ્રાવણ માસમાં વિવિધ તહેવારો આવતા હોય લોકો હર્ષોલ્લાસભેર આ તહેવારોની ઉજવણી કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને પગલે મંદિરોમાં સાથીઓની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે, જેમાં આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા જે મંદિરોમાં પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તે મંદિરો ખાલી ખમ જોવા મળ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર સહિત મહાદેવ મંદિરોમાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે બનાસ નદીમાં પાણી ન હોવાથી નદી પણ પૂરી ધાકોર જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.